અમારો આપણે સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક સરસ મજાના સમાચાર આવી ચૂક્યા છે, જેની તમે રાહ જોઈ રહ્યા હતા કે કોન્સ્ટેબલ ભરતી જે એનું રનિંગ ડેટ છે ક્યારે જાહેર થવાની છે. તો કોન્સ્ટેબલની જે ડેટ છે શારીરિક એની આપણી પાસે માહિતી આવી ગઈ છે કોન્સ્ટેબલ પીએસઆઈ બનેની. અને આ વખતે સારું છે કે તમારે એક તીરમાં બે નિશાના થશે, એટલે કે તમારે એક જ વાર દોડ કરવાની છે અને તમને બંને પરીક્ષામાં જે છે સારું રહેશે. હવે એક જ પરીક્ષામાં બંને પરીક્ષાનું થઈ જશે. તમે જોઈ શકો છો લેટેસ્ટ જે ટ્વીટ થયેલું છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. તો સૌથી મોટા અને સારા સમાચાર છે કે હવે એક જ વાર તમારે રનિંગ કરવાનું છે. એક જ વાર રનિંગ કરવામાં તમારી બે પરીક્ષા જે છે આ ગણી લેવામાં આવશે, જેથી કરી ઘણા બધા ઉમેદવાર છે એમને જે છે રાહતના શ્વાસ લેવાશે. પણ ઘણીવાર એવું પણ થાય છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કસોટી છે એમાં કોઈક વિદ્યાર્થી મિત્ર જે છે એ સારી એવું રનિંગ નથી કરી શકતું, તો લોકરક્ષકમાં સારી એવી રનિંગ કરી શકે. તો આની માટે જે છે એ થોડું ઘણું જે ચાન્સ થોડો ઘણો બદલાઈ શકે છે. તો આ એક વિચારવા જેવું રહ્યું. ભલે નો ડાઉટ એક જ તે રનિંગમાં જે છે બંનેનું ગણી લે છે બરાબર, પણ કદાચ એવું થાય પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં કોઈક રનિંગ સારી કરી શકે, વધુ માર્ક લઈ શકે, અથવા તો જે છે એ લોકરક્ષક જો પાછળથી આવતી હોય તો એમાં પણ મહેનત વધારે કરી શકે બરાબર. એટલે મારું કહેવાનું છે કે એક જ ભરતી એક જ વાર રનિંગ કરાવે છે તો સારી બાબત છે, પણ તમે એક વાર રહી જાઓ છો તો તમારે બંને ભરતીમાંથી તમે રહી જાઓ એવો પણ ચાન્સીસ બની શકે છે બરાબર. તો આજના વિડીયોમાં એટલું, મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.